अनेक प्रसंग उच्चारणों ने आलेखा, अनेक कल्पना उच्चारणों ने करी। एमा महात्मा नरहरदास जी कटिपट लपेट जट जूट गौ भंगा रक्त नयन प्रकुटीश गौ पकृत सज्ज धनुष चंकार कीन निश्चार वध करवान लीन दिग्ध नालिगो लास दिग्ध चेख मन हुजन चिड्डो मिलिंग चेत गिर गगन मग तारा गन तिट्टो सुर सरीत सरवर संबंध मर जाता मुक्ति अंडरी दिग्ध डग मग ये कमल बहुत ध्यान चुकी है। ये अवतार चरित्र नो रचवा वालो महात्मा नरहरदास जी चारण महात्मा एने एना पत्नी एक दी प्रश्न कर्यो के कविता लखीने आपो छो आनो मारे जवाब जोईए छे। पण सुहागन जोने सुहागन चिता लखे गने बीजो गन कर बीन पण एक जो नगर दोनों भजे अरे जी तो कहो कम तो कित रहे। सुहागन चिता लखे बिजोगन कर बीन एक नगर दोनों भय कहो सखी कित रहे कहो कंत कित रहे। गड़िक तो मुझाणो महात्मा जवाब क्या थी देव सुहागन चिता लखे सुहागणी स्त्री छे ई चितानु चित्र आ लखे छे। हवे जे सुहागण होय जेने पतिनो संयोग होय ई कोई दी भयंकर कल्पना न करी शके पण आज सुहागण बाई छे ई चितो चित्रे छे અને બીજો ગણ કર બીન અને બીજો ગણ છે એ કોઈ દી શ્રંગાર કરી અને વાજિંત્ર ન વગાડે પણ આજ બીજો ગણ બાઈ છે હાથમાં વીણા વગાડે છે અને પાછું એક નગર દોનું ભય કહો કંત કીત રહે એક જ નગર માં એક જ રાત્રી માં એક જ દિવસ માં આવીનું કયો જવાબ આપો મહાત્મા નરહરદાસજી જવાબ આપે છે કે સાંભળી લે ચારણ રામ અને રાવણ નું જયારે યુદ્ધ હાલતું હતું એમાં મેઘનાદ ના બાણથી લક્ષ્મણજીને જયારે મૂર્છા લાગી લક્ષ્મણ જયારે મૂર્છાવાન બન્યા ત્યારે એક બાજુ પોતાનો દીકરો અને એક બાજુ પોતાના દીકરાથી વધારે જતી જેવો દિયર છે બેના પ્રાણ એક જ રાત્રિમાં નક્કી કરી શકવાનું છે કોણ જીતે કોણ હારે કઈ માં એવી હોય કે પોતાના દીકરાને મરતો જોઈ શકે કારણ કે સુષેણ નામના વૈદ્ય તો એમ કહી દીધું હતું કે સૂર્યોદય થાય એ પહેલા જો સંજીવની આવે તો જ લક્ષ્મણ બચે તો જ લક્ષ્મણના પ્રાણ બચે નહીતર ન બચે એ ખબર મંદોદરીને પીડ્યા કે જો લક્ષ્મણ જીવી જાય તો મારો દીકરો ન જીવે એટલે મંદોદરી ધીરુભાઈ બહુ સારા ચિત્રકાર હતા મંદોદરી જે ચિત્ર દોરતા એ ચિત્ર સજીવન લાગે એટલે મંદોદરી ચિતાનું ચિત્ર મંડી દોરવા અને મંદોદરીને એમ થયું કે ચિતાનું ચિત્ર દોરું અને લંકાની અટારીમાં જઈને ઉભી રહું આમ દેખાડું તો ચંદ્રમાનું વાહન હરણ છે એ ચિતો જોઈ અને ચંદ્રમા ભાગવા માંડશે અને ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે એટલે લક્ષ્મણ મરશે મારો દીકરો બચી જશે એટલે ચિતાનું ચિત્ર મળી દોરવા એક પછી એક રેખા આંકતી ગઈ અને એમાં કલર પૂરતી ગઈ એમાં કાળા કલરનો જરૂર પડી કાળો કલર ખૂટી ગયો હતો ઢોલિયા ઉપર રાવણ હૂતો હતો એના કાળજાની માથે નજર કરી તો એવું દુનિયામાં ક્યાંય કાળપ નહોતી એમાં રાવણના કાળજામાં પીછી બોરી ભરીને કલર મંડી પૂરવા ભાયો મંદોદરી ચિત્ર પૂર્ણ થાય એ પહેલા જાનકીને ખબર પડી બેઠી હતી ને રામને કહેવરાવ્યું હતું હનુમાનજી અરે કે મારા રામને કહેજે મને બીજો તો અહીં વાંધો નથી પણ છે પટિક મળીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે છે ફૂલ ફૂલની બાસ પણ સર્પો તણી રખવાળી છે કહે દાદ કંચન થાળ માં આયા પશુ રુધિર પીરી સાજ છે રઘુરાજ ગા લંકા મહી મારા જુગ સમા દિન જાય છે એ જાનકીને ખબર પડી કે ચંદ્રનો અસ્ત થાય ને સૂર્ય ઉગી જાય તો મારો દિયર મારો જતિ મારો લક્ષ્મણ નહીં બચે શું કરવું એટલે ભગવતી જાનકી બહુ સારા સંગીતકાર હતા અને વીણા બહુ સારી વગાડી જાણતા
અને મૃગ ને હરણ ને વીણા બહુ પ્રિય છે. એટલે જાનકી હાથમાં વીણા લઈને વીણા મંડી વગાડવા, એટલે જાનકી નક્કી કર્યું કે મંદોદરી 50 ચિતા દોરે પણ મારા વીણાના સુરમાં મૃગને ગાંડો કરી નાખું, ડગલું ન ભરવા દો જ્યાં સુધી હનુમાન વનસ્પતિ લઈને પાછો ન આવે ત્યાં સુધી. સુહાગન ચિતા લખે બીજો ગન કર બીન એક નગર દોનું ભયે કહો કંત રીત રેન ચારણ. આ બે એક જ નગર માં તીધી ઘટના ઘટી ગઈ હતી. ચારણો ની કવિતા ની મજા આવે છે. એક પછી એક ચારણો પ્રસંગ વા લખ્યા છે, અદભુત પ્રસંગ વા લખ્યા છે. પછી ભગત બાપુએ લંકાના રણમાં જેથી મેઘનાદ નું મૃત્યુ થયું અને રાવણે રામને વિનંતી કરતો એક કાગળ લખ્યો છે, એક પત્ર લખ્યો છે અયોધ્યાના સમ્રાટ રઘુવંશ શિરોમણી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અત્યાર સુધીમાં રાવણે એક પણ ક્ષત્રિય માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનો શબ્દ વાપર્યો નથી, પણ આજ યાદ કરાવવું પડ્યું કે તું ગૌ અને બ્રાહ્મણનો પ્રતિપાલ છું અને હું બ્રાહ્મણ કાગળ લખું છું, હું રાવણ લખું છું, હું પોલીસનો દીકરો કાગળ લખું છું અને તું સામે ક્ષત્રિય છો એટલા માટે આ વિનંતી છે, ભલામણ છે. બીજો દુશ્મન હોત તો ભલામણ ન કરત, પણ એક મારી વિનંતી છે કે મારા ઇન્દ્રજીતની મારા મેઘનાદની છેલ્લી ક્રિયા કરી લઉં ને ત્યાં સુધી યુદ્ધ બંધ રાખજે હો બાપ, ભલામણ કરી છે. અને રામના હાથમાં કાગળ આવ્યો ભાઈ આમ, કાગળ વાંચતો ગયો રામો, પણ આહુડાથી કાગળ ભીંજાતો ગયો. વાંચે શ્રી રઘુનાથ એ લખ્યો રાવણ કે રે નાથ, કાગળ વાંચે શ્રી રઘુનાથજી મેઘનાદ ના મરણ થી મારે આંગણે મૂલ કાપાતજી, અને એની કરી લવ છેલ્લી ક્રિયા. હે રામ, એની છેલ્લી ક્રિયા મને કરી લેવા દે, ત્યાં હું તો યુદ્ધ નિવાર છે ભાઈઓ. રામે વળતો રાવણને જવાબ કાગળ લખ્યો છે, દૂતને મોકલ્યો છે કે યુદ્ધ કરવાની તો ક્યાં વાત કરે છે રાવણ, તારા ઇન્દ્રજીતના મેઘનાદની શમશાન યાત્રામાં જોડાવા માટે હું આવું છું, દુશ્મનો કેવા હશે. હા મારે વિચાર કરજો ભાઈ, કારણ કે આ તો કૃપાલુસી લોકો મલમ, એને અયોધ્યાનું સમ્રાટ સંબોધન અસર ન કરી શક્યું, જાનકીના ભરતારનું સંબોધન અસર ન કરી શક્યું, રઘુવંશ શિરોમણીનું સંબોધન ન અસર કરી શક્યું, પણ આ બધા વાંચતા વાંચતા વાંચો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, ત્યાં તો એને એનો ધર્મ સમજાણો ભાઈઓ. કારણ કે નમામે ભક્ત વસ્તલં કૃપાલુ શીલ કોમલમ ભજામિ તય ભદામ ભજમ નિકામ શામ સુંદરમ ભવામુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાચ દોષ મોચન. આ તો કૃપાલુ શીલ કોમલમ, કૃપાનો કરુણાનો સાગર હતો ભાઈઓ. રામે ડગલા માંડ્યા ભાઈ અને મંદોદરીનું કલ્પાંત જોઈ અને કહે છે કે રામને એટલી બધી વેદના થઈ પોતાના દીકરાની પાછળ રોતી માનું કલ્પાંત જોયું ને, રામ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડે ને એ પહેલા તો રાવણે રામને પોતાના ખોળામાં તેડી લીધા છે અને માથે આંગળીઓ ફેરવે છે ભાઈઓ. પોતાના ખોળામાં તેડી લીધા છે રામને રાવણે અને માથે આંગળીઓ ફેરવે છે રાવણ. એકબીજાને આશ્વાસન નથી આપી શકતા. આ બાજુ રાઘવ રોવે, આ બાજુ રામ રોવે, કોણ કોને આશ્વાસન આપે. રામ શમશાન ભૂમિ સુધી પહોંચ્યા છે, કારણ કે એને તો બિરદ સાચવવાનું છે ને. કૃપાલુ શીલ કોમલમ, અગ્નિદાહ દેવાનો આવ્યો. ગમે એવો કરોડપતિ હોય, ગમે એવો શ્રીમંત હોય, ગમે એવો સત્તાધીશ હોય, પણ ધક્ષે ખોડ ધરાર કૂંપો કે આ કાયા ઉપરે પછી ખોલી નહીં જડે ખાક જગ્યામાં જંગલ ઉગશે. ગમે એવો ફુવાળો દેહ હોય, ગમે એવો જુવાન હોય, પણ જમણા જોબન ન ગણે એક દી બધાને પોઢી જવું પડે છે. કિતને મુફલિસ હો ગયે કિતને થવંગર હો ગયે પર રાખ મેં જબ મિલ ગયે દોનું બરાબર હો ગયે.
છેલ્લે જયારે અગ્નિદાહ દેવાનો થયો અને રામે પોતાની અંજલિ જયારે આપવા માટે લાંબો હાથ કર્યો એટલે ચિતામાંથી મેઘનાદે લાંબો હાથ કરીને હાથો હાથ રામની અંજલિ ઝીલી ભાઈ. રામ કે રે એ અંજલિ ઝીલે આજ નીંદ્ર જીત નો હાથ જી. ચિતામાંથી લાંબો હાથ કરીને રાઘવની અંજલિ ઝીલી લીધી ભાઈ. પણ વિભીષણ ને ભાળી ને ભાગી એ ઓલા રાવણ તો નહીં રાખ. પણ વિભીષણ અંજલિ દેવા માટે ગયો તેથી રાખ આગી ભાગવા માંડી હતી. અંજલિ લેવાની ક્યાં વાત, કારણ કે ગમે એમ ભગવાન નો ભક્ત હતો પણ કુળદ્રોહી બન્યો હતો. એ વિભીષણ ને ભાળી ને ભાગી પછી રાવણ તો નહીં રાખ. એ આવો કાગળ વાંચે શ્રી રઘુનાથજી, વાંચે શ્રી રઘુનાથ. એ જ લખી જો રાવણ કે રે હાથ, એ કાગળ વાંચે શ્રી રઘુનાથજી. ચારણોએ પોતાની વાણીમાં પોતાના શબ્દોમાં એક પછી એક એવા પ્રસંગોને ઝીલ્યા છે ભાઈ, અદભુત પ્રસંગોને ઝીલ્યા છે. પોતાની તર્ક બુદ્ધિથી એક એક પાત્રને લાડ લડાવ્યા છે. રાવણ પાસે જે પ્રચંડ તાકાતની શક્તિ હતી એના વખાણ પણ કર્યા. બીજી વાત, આખા રામાયણ કાળમાં બે પાત્રોને બહુ ભોગવવામાં આવ્યા છે. એક મંત્રાને બહુ ભોગવવી અને કઈ કઈ ને બહુ ભોગવવી. બહુ સમાજે ગાળું દીધી, બહુ સમાજ એના નામ ઉપર થૂક્યો, પણ ચારણ કવિ ના પાડે છે કે મંત્રા કોઈ દી ખરાબ હોઈ શકે નહીં. કારણ કે રામચરિત માનસમાં તુલસીદાસજી એમ લખે છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટી દુઃખ નાશહી તબહી. સંસારનો એક પણ જીવાત્મા એક સેકન્ડ માટે મારું દર્શન કરી લે તો એના કરોડો જન્મના પાપ બળીને ભૂકો થઈ જાય. સબ જાત ફટી દુઃખ કી દપટી કપટી ને રહે જહ એક ઘટી. પરમાત્માની સામે એક સેકન્ડ માટે કપટી માણસે ન રહી શકાય. દુલોકા કેમ લખે, છેતરે નહીં છેતરાજ ના અબજો નો આડતિયો દિશે હવ ના હિસાબો રાખતો ઈ શેઠિયો કેવો હશે. ભગવાન કોઈથી છેતરે નહીં, કોઈને છેતરે નહીં, કોઈથી છેતરાય નહીં, તો એ મંત્રાથી છેતરાય. 1000 વખત ભગવાન રામ નું મોઢું જોતી હશે તો મંત્રના હૃદયમાં પાપ ટકે, પાપી વિચાર હોય. પણ એક દિવસ દશેરાના દિવસે ભગવતી જાનકી શણગાર સજીને ઉભા છે. ભગવાન રામની રાહ જોઈ અને ઉભા છે. ચોથા દિવસનું સ્નાન કરીને ઉભા છે. રજસ્વલા છે જાનકી અને રામ છે એ શસ્ત્રનું પૂજન કરવા માટે ગયા છે. આજ રામ આવે એની રાહ જોઈને એમ કહેવાય છે કે પોતાના કમાડના નકુચામાં આંગળી ભરાવી અને ચુડીઓ ખકડાવતા ખકડાવતા જાનકી રાઘવની રાહ જોવે છે. રામ મંત્રાનું આવું અને જોયું. મંત્રાએ જાનકીને જોઈ, માં બહુ રૂઢી લાગે છે, એમાંય માં તારા હાથમાં જે ચૂડિયો છે ને એ બહુ રૂઢી લાગે છે. વર્ણન કરતા કરતા મંત્રા છે એ ધ્યાનસ્થ થઈ ગઈ, આંખો બંધ કરી દીધી. જાનકી ઝંડોળી છે, મંત્રા કેમ ધ્યાનસ્થ, તારા મનમાં એવી ઈચ્છા છે ને? હજી વાત પૂર્ણ થાય ન થાય એ પહેલા તો સામેથી કડાક 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 ઝાંખડીઓ નો અવાજ આવ્યો તો સામે રાઘવેન્દ્ર સરકાર આવે છે. આમ જોયું, મંત્રા શું જાનકી આરે ચર્ચા કરશ કે માં કાયમ તો બહુ રૂડી લાગે છે પણ આજ જે શણગાર સીજો છે એમાં માં બહુ રૂડી લાગે છે ને એમાં આજ જે એના હાથની ચૂડીઓ રૂડી લાગે છે. મંત્રા તારા મનમાં એવો વિચાર છે ને કે મારે રામના હાથની ચૂડીઓ ફેરવી, કે પ્રભુ એવું ભાગ તો મારું ક્યાંથી હોય કે હું તમારા હાથની ચૂડીઓ પહેરી શકું. મંત્રા એક વાત શક્ય છે, બની શકે એમ છે કા કે હોય સહાયક મંત્રા મો અવતારણ કાજ. હે મંત્રા
મેં જે હેતુથી અવતાર લીધો છે એને તું મને સહાયરૂપ બને, મને તું જો મદદ કર. હોય સહાયક મંથરા મો અવતારન કાજ, રાજ છોડ વન ગમન કો વો અબ ઉઠે અવાજ. મને કાલ અયોધ્યાનું રાજ મળવાનું છે અને તું તો ચતુર છો, તું તો પ્રવીણ છો, તું બુદ્ધિશાળી છો, તું કઈક એવો કોયડો ઉભો કર કે મને અયોધ્યાને બદલે વનનું રાજ મળે તો હું તને મારા હાથની ચૂડીઓ પહેરાવીશ, પણ આ અવતારમાં નહીં. મેં નંદન કહો નંદ પુની અને તું ખૂબ જાપ પ્રિય પાત્ર જાપ. હું તને વચન આપું છું કે તેદી હું નંદ બાવા નેહડે 11 વર્ષ અને 52 દિવસ રહીને મથુરામાં આવીશ ને તેદી હું તું કંસની દાસી હઈશ અને તેદી હું તને રૂપ અને સ્વરૂપ અને ચૂડીઓ બધું આપીશ. જા બાપ મેં નંદન કહો નંદ પુની અને તું ખૂબ જા પ્રિય પાત્ર હોય સહાયક મંથરા મો અવતારન કા. રાઘવને પહેલો કોળિયો જમેડ્યા સિવાય દશરથ કોઈ દી જમતા નહી. 1 વાગ્યો 1.5 વાગ્યો 2 વાગ્યા રામ ના આવ્યા, સુમંત ને મોકલ્યા, કૌશલ્યાજી ગયા. કઈ કઈ કે હવે હું જાઉં. કઈ કઈ જી દોમ તાપમાં નેજમાં કરી કરીને ઉભા છે. હે રામ હે રાઘવ. રામે સામુ ન જોયું. ત્રીજી વાર આકલ કરી, રાઘવ તને કહું છું બાપ. દોટ મૂકી માં આવી ગઈ કે હા, કે મારી હું જમવા એક શરતે આવું, તું મને વચન આપ. કે શું? કે મેં જે હેતુથી અવતાર લીધો છે એમાં તું જો ભાગીદાર થા ને એમાં તારે કલંક વોરવાનું છે. કે રામ, તારો અવતાર કાર્ય સફળ જાતો હોય ને તારી દીવો દીકરો જો મારી પાસે માગતો હોય તો એક અવતાર નહીં હજારો હજારો અવતાર સુધી કલંક વરવા તૈયાર છું. જા બાપ. અને એટલા માટે ભગત બાપુ લખે છે કે રામે કોઈ દી કોઈનું ઋણ માથે રાખ્યું નથી. બહુ સરસ ભગત બાપુએ કવિતા લખી છે, દુલ્લા કાકે કવિતા લખી છે કે કઈ કઈ માતાએ રે કલંક વર્યું એનું નામું લખીને રાખે. પછી દેવકીજીના એ દૂધ તજીને વાલો માતા જશોદાને ભાગે. રામજી શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. રાકેરી જેને સેવાયું નોંધી ચંદ્ર સૂર્યની શાખે. ચોપડા ચોખા રાખે.
लक्ष्मण जी नी जेने शिवायु नोदी चंद्र सूर्य नी शाके कृष्ण अवतार में जारे अवतरवानो थियो एटले लक्ष्मण जी ने कीधु शेषावतार ने कीधु भगवान शेष नारायण ने के हालो पाछा आपणे बीजा अवतार में पधारवानो छे के प्रभु राम अवतार में तो 14 वर्ष उगाड़ा पगे वन में हाली हाली थाकी गयो छू हवे रहेवा दियो के तो आ वक्ते मोटा भाई बनाव हूँ नानो बनू लक्ष्मण जी नी सेवायु नो दे चंद्र सूर्य नी शाके राखे राम जी सेठ सदर चेहरे पोता नाई चोपड़ा चोखाई राखे चोखाई चोपड़ा राखे राम मारो हिसाब करनो ही राखे राम जी सेठ सदर चेहरे पोता नाई चोपड़ा चोखा राखे काग वाली नो जेने वध करे लोई रोज मेल मा राखे वाली ने जरे शिकारी नी जेम हंता ने भगवान सर संधान करीन जरे मार्यो वाल्मी एक प्रश्न कर्यो छे प्रभु धर्म हेतु अवतरे वो गोसाई और मारे वो मोही व्याध की नाई ધર્મ માટે તે અવતાર લીધો અને તું તો ક્ષત્રિય છો તું તો ક્ષાત્રત્વને ધારણ કરવા વાળો છો અને શિકારીની જેમ હંતાઈને માર્યો બને મેં બૈરી ઓર સુગ્રીવ પિયારા અવગુણ કવનનાથ મોહી મારા રામ બરોબર બોલી નથી શક્યા પણ કાનમાં કહી દીધું કે આ તો મારે અવતાર કાર્યમાં આવતું તું પૂરું કર્યો સિવાય છૂટકો નહોતો પણ જા બાપ કૃષ્ણ અવતારમાં પ્રાચીને પીપળે હું મારા પગનો ફણા પર હૂતો હોઈશ તેથી બાણ ઠપકારી દેજે તારો હિસાબ પૂરો કરી લેજે કાગવાલી નો લેણે વધ કરેલો રોજ મેળ માં રાખે પ્રાચીને પીપળે ઋણ ચુકાયું નાખે રામજી સેઠ સદર છે રે પોતાનાઈ ચોપડા ચોખા રાખે ચોખાઈ ચોપડા રાખે રામ મારો હિસાબ તલ નોઈ રાખે રામજી સેઠ સદર છે પોતાનાઈ ચોપડા ચોખાઈ રાખે કઈ કઈ માતા જે રે કલંક ભર્યું એનું નામ લખીને રાખે કઈ કઈ માએ જે કલંક ભર્યું એમાં ભગવતી જન્મદાત્રી તો દેવકી હતી પણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવતી જશોદાને ફકી જનેતાને પ્રેમ ન કરી એટલો કનૈયાએ વળતર ઝૂકવી દીધું પ્રેમ કર્યો માતા જશોદા ચોપડા ચોખા ચોપડા ચોખા
ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી એમ લખે છે કે રામાયણ વાંચવાનો ગ્રંથ નથી, રામાયણ વિચારવાનો ગ્રંથ નથી, રામાયણ તો આત્મસાત કરવાનો ગ્રંથ છે. એનો એક એક પાત્ર, દીકરો કેવો હોય, પત્ની કેવી હોય, સાસુ કેવી હોય, બાપ કેવો હોય, એ શ્રાવણ પૂરી વાત ને મારો રામ ગીજો વનવાસ રે, મારો પ્રાણ ગીજો વનવાસ. ત્યાં તો દશરથ રાજા એ દેહ લે ત્યાગે ને છોડી જીવવાની, નાશ બનું પિતા તો બનું જેવો હતો રઘુવીર ને જેવો, બનું પિતા તો બનું જેવો હતો રાજા રામ ને જેવો. આખા ગીતનો અને રામાયણનો જે સાર છે એ ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી મને તમને સમજાવે છે. બની શકે તો એ શાંતિ પમાડું ને હું નાના ઉડે ગુનાવ બતાવો ઉપાય કોઈ એવો, બનો દુઃખ ભાગ્યા દેવો બતાવો ઉપાય કોઈ એવો, બનો દુઃખ ભાગ્યા દેવો. માધવા જેવો બનું મિત્ર તો બનું જેવો સુદામાન માધવ.